બ્રેકવાતા કના સમાચાર પર નજર કરીએ તો જસદણમાં રાજગોર બ્રહ્મ જ્ઞાતિ સેવા સંઘની સામાન્ય સભા મળી હતી, જેમાં સમગ્ર ભારતના પ્રમુખો, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જસદણમાં વિછિયા રોડ ઉપર આવેલ રાધેશ્યામ કોટેક્સ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘના પ્રમુખ રસિકભાઈ જોશી, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ મૂળશંકરભાઈ તેરૈયા, મહામંત્રી બાબુભાઈ જોશી, પૂર્વ પ્રમુખ ભીખુભાઈ જોશી, જસદણ પ્રમુખ પ્રફુલભાઈ પંડ્યા, ઉપપ્રમુખ દેવશંકરભાઈ ચાવ, મંત્રી ગિરીશભાઈ દવે, કારોબારી વિનુભાઈ ચાવ સહિતના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સમગ્ર ભારતભરના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજની તારીખ 13/1/2019 ના રોજ જે સામાન્ય સભા અને એક રાધેશ્યામ કોટેક્સ મિલની અંદર મિટિંગ રાખવામાં આવેલ છે, જેની અંદર સમગ્ર ભારતના કારોબારી સભ્યો, પ્રતિનિધિ સભ્યો, પ્રમુખો, ઉપપ્રમુખો અને એવા બધાને ભેગા મળી અને આજે સભા રાખી છે. આ સભાનો મુખ્ય હેતુ જ એવો છે કે આપણા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના છોકરા અને છોકરીઓ, દીકરી અને દીકરા વધુમાં વધુ ઉચ્ચ અભ્યાસમાંથી જાય અને અમદાવાદની અંદર જે બોર્ડિંગ થાય છે, બોર્ડિંગની પણ આજે ચર્ચા કરવામાં આવેલ છે. રાજકોટના આરોગ્યધામ, અમદાવાદનું આરોગ્યધામ અત્યારે ધમધમતા થઈ ગયા છે. આવી જ રીતે દરેક વસ્તુ, કોઈ પણ રાજગોર બ્રાહ્મણની કોઈ પણ સંસ્થા ઊભી થાય તો એની અંદર દરેકને તન મન ધનથી ટેકો આપવા માટે આજની સભાનું બહુ સુંદર જસદણની અંદર કારોબારી અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જસદણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઉપપ્રમુખ દેવશંકરભાઈ ચાવે જણાવ્યું હતું કે આ સભાનો મુખ્ય હેતુ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના દીકરા દીકરીઓ વધુમાં વધુ ઉચ્ચ અભ્યાસે જાય અને અમદાવાદની જે બોર્ડિંગ થાય છે તે બોર્ડિંગની પણ આ તકે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજકોટ અને અમદાવાદના આરોગ્યધામ જે રીતે ધમધમતા થઈ ગયા છે તેવી જ રીતે દરેક વસ્તુ, કોઈ પણ રાજગોર બ્રાહ્મણની કોઈ પણ સંસ્થા ઊભી થાય તો તેની અંદર દરેકને તન મન અને ધનથી ટેકો આપવા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 21મી સદીના વિકાસના પંથે છે, ખાસ કરીને તો અમારા 2-3 ધ્યેય છે. એક તો બેટી બચાવો બેટી પઢાઓ, શિક્ષણને અગ્રસ્થાન આપવું અને અમદાવાદ મુકામે જે વિદ્યાર્થી ભવનની જમીન લીધી છે એના નિર્માણ માટેની એક આ ભૂમિકાનો માટેનો કાર્યક્રમ રાખ્યો છે. આજે હરેશ તેરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.